નર્મદાના પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીના મુદ્દે નર્મદા તાલુકા પંચાયતના પ્રમુખ જતીન વસાવાએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નર્મદા નદીની પરિક્રમામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કાળઝાળ ગરમીમાં નર્મદાની પરિક્રમા માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. આ મુદ્દે નર્મદા તાલુકાના પ્રમુખ જતીન વસાવાએ જિલ્લા કલેક્ટર આર એસ નીનામાને એક આવેદનપત્ર આપી નર્મદા પરિક્રમાવાસીઓને પાણી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. રવિવાર હોવાને લીધે શ્રદ્ધાળુઓ એટલા બધા આવ્યા હતા, લગભગ મારા ખ્યાલ મુજબ 5-10 હજાર માણસો હશે. અને એના માટે પરિક્રમામાં બે વાર નદી ક્રોસ કરવાની હોય છે, તો એક તિલકવાડા પાસે અને અહીંયા રામપરા પાસે. તો મેં જોયું કે ત્યાં નાવડીની જે સુવિધાઓ છે એ સુવિધાઓ સરકારી તંત્ર તરફથી ઓછી છે. બે જ નાવડી હતી અને આટલા માણસો હોય આટલા ઉનાળામાં ધગધગતા તાપમાં જ્યારે માણસ ચાલીને જતો હોય અને પછી એને નાવડીમાં બેસવા માટે જ્યારે 2-2.5 કલાક એને તાપમાં જ ઊભા રહેવું પડે અને એના માટે કોઈ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતની સુવિધાઓ કરવામાં આવે નહીં, પાણીની સુવિધા કે નથી, આરોગ્યની, કદાચ આ તાપમાં કોઈને ચક્કર આવે કે એની માટે પ્રાથમિક ટ્રીટમેન્ટ મળે એના માટેની કોઈ સુવિધા નથી. બીજું કે હમણાં સરકાર ખાસ કરીને ભારત સરકાર શૌચાલય મુક્ત અને ખુલ્લામાં શૌચ ન કરવું એના માટેના કરોડો રૂપિયાનું બજેટ પ્રચાર પ્રસારમાં ખર્ચી રહી છે, તો આજે એના માટે પણ કોઈ સુવિધાઓ નથી ત્યાં. તો આજે આટલો બધો કરોડો રૂપિયાનો પ્રચાર પ્રસાર માટે જે લોકોના જે પૈસા હતા એ પૈસાનો દુરુપયોગ આજે સરકાર કરે છે એના માટે કોઈ જ એ નથી. આજે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના જે ધાર્મિક સ્થળો છે એના માટે સરકારે એવું કહે છે કે અમે એના માટે ઘણો વિકાસ કર્યો છે, ઘણું બધું ફંડ આપ્યું છે. તો એ ફંડ ક્યાં છે? આજે તંત્ર ઊંઘતું રહ્યું છે અને ગુજરાત સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે છે કે આ બધી પોકળ વાયદાઓ છે. તો મારું તો એટલું જ કહેવું છે કે હવે આ નેક્સ્ટ હમણાં શુક્ર શનિને રવિ અમાસ આવે છે તો એ દિવસે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવવાના છે. તો હવે આવી તકલીફ ન પડે એના માટે તંત્રએ સજાગ રહેવું પડે અને એના માટે વ્યવસ્થા કરવી પડે.